હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. સવારના 7 વાગે છે અને જોઈ શકો છો મોલ ખાલી ખાલી છે. આજે હવનનો પ્રોગ્રામ છે તો તમને બતાવીશ હવન પણ. તો આજે હવનનો પ્રોગ્રામ છે અને હું કહેતો હતો કે પેલી ગલીમાં જવાથી બહુ પ્રોબ્લેમ થઈ ગયા છે. અત્યારે મારો હાલત જુઓ તમે કઈ રીતની છે. એ ગલીમાં જઈને આવું એટલે બતાવું કે મારી હાલત કઈ રીતની થઈ જશે. તો ચલો બતાવું. જોઈ લો, થોડી થોડી હાલત બગડી જ ગઈ છે. પાછળ આવે છે ને તડકો, એના લીધે એટલા માટે જે ગલીમાં જવાનું નક્કી થતું. પણ શું કરીએ, જવું પડે છે પડદા ચઢાવવા અને ઉતારવા માટે. મળીએ, બતાવો. ॐ सोमाय स्वाहा, इदं सोमाय इदं नमः. ॐ प्रजापतये स्वाहा, इदं प्रजापतये नमः. ॐ इन्द्राय स्वाहा, इदं इन्द्राय इदं नमः. હવનનો પ્રોગ્રામ ચાલુ છે એટલે થોડું ધીમે બોલીશું. હવન પતે એટલે મળીએ. હવન પૂરું થઈ ગયું, આ બધું સીધું કરવાનું છે તો સીધું કરીએ પહેલાં, પછી તમને મળીએ. ફાઇનલી હવન પૂરું થઈ ગયું છે, હવે થોડું કામ આવી ગયું. પાછળના વાદળા કેવા દેખાય છે, જોરદાર યાર, બતાવું. ખતરનાક વાદળા દેખાય, તમને દેખાતા હશે. કેવા દેખાય છે ક્યાં જો, કોમેન્ટ કરજો. જોરદાર. ફાઇનલી સાંજ પડી ગઈ છે અને વરસાદ આવી ગયો છે. છાંટા પડે છે, બહુ વરસાદ નથી. વ્યૂ મસ્ત થઈ ગયો છે, જુઓ મસ્ત દેખાય છે. સનસેટનો ટાઈમ છે, મસ્ત વ્યૂ આવે છે. એરપોર્ટ કરે છે, જુઓ. ધ નેક્સ્ટ ડે. હેલો ગાઈઝ, તો કેમ છો, મજામાં? ને તો આજે સવાર પડી ગઈ છે, બીજો દિવસ પેલો વ્લોગ એન્ડ કરી દીધો હતો અને થોડો ઓછો ઉતારે છે એટલે આજે બીજા દિવસે ઉતારું છું. તો આજે સવારની પરમાં ધાબામાં આવી ગયા છે. શું કામ આવ્યા છે બતાવું છું. આ જગ ધોવા માટે અંદર બહુ જ કચરો આવી ગયો છે, દેખાતું હશે તમને. આમાં બહુ કચરો આવી ગયો છે, આને ધોઈને મળીએ. બરાબર, ચલો. જગ તો સાફ થઈ ગયો, જોઈ લો, સાફ કરી નાખ્યો છે. અંદરથી બી જોઈ લો, કચરો બચરો બહાર કાઢી નાખ્યો છે. જગ તો સાફ થઈ ગયો, તો તમને એક વસ્તુ બતાવું, શું બને છે ત્યાં જો, અને એવી જગ્યાએ બને છે. રજવાડી ટેક્સટાઈલ ઉપર ખોટું કામ કરે છે, શું બને છે શું નહીં ખબર નહીં, બને એટલે ફરીથી બતાવીશ. ઓકે, તો ગાઈઝ ચલો હવે નીચે જઈએ, આમાં પાણી બાણી ભરીએ, પછી પાણી પીને મળીએ. ઓકે, માલનો ઓર્ડર આપવા માટે ગાડી અમદાવાદ ગઈ. હવે આપણે મોલે એકલા, પેલો કારીગર પણ જતો રહ્યો, આપણે એકલા છીએ. હવે થોડો રેસ્ટ લઈશું, પછી જમવા જઈશું. જમવા જઈએ એટલે મળીએ. પેલા બોર્ડના પાછળ રિક્ષામાં કેટલો બધો માલ પડે છે, રિસ્કી છે અને પાપી પેટ માટે કરવું પડે. તમે જોઈ શકો છો રોડ ઉપરથી બધી લારીઓ હટાવી દીધેલ છે, બધું સુમસામ લાગે છે. આ જગ્યાએ એક લારી હતી ફ્રૂટની, ત્યાં પેલો ભાઈ ઉભો, એ જગ્યાએ પણ નથી, ત્યાં પણ નથી, બધી જગ્યાએ લારીઓ હટાઈ દેવાય છે. જબરજસ્ત તડકો નીકળેલ છે, થોડી ભૂખ લાગી ગઈ છે, નાસ્તો કરવા જવું પડશે, દાબેલી યા વડાપાવ. ચલો મળીએ વડાપાવ વાળાને ત્યાં. દાબેલી વાળાનું તો બન હતું એટલે પકોડી ખાઈ લીધી. પકોડી ખાઈને પાછા આવ્યા ત્યારે ટ્રેક્ટર બધાનું ગેરકાયદેસર બાંધેલું ખોલાવતા હતા મ્યુનિસિપાલિટી વાળા. આવે સુપર્બ નજારો આવે છે ભાઈ, ગજબનો યાર. તમે જોઈ શકો છો ખતરનાક નજારો આવે. કોમેન્ટમાં કહેજો કેવું લાગે છે.
જબરજસ્ત નજારો આવે છે. ત્યાં જો કોમેન્ટમાં કેવું લાગે છે ધ્યાનમાં તો કટાડે એવું ઓસમ વ્યૂ યાર. કઈ ક્યાંય છે દેખાય છે ભાઈ? આમથી જો મિસાઇલ જાય છે, રોકેટ ફોકસ હટી જાય છે. ફોકસ ફોકસ જોઈ લો. એની માને જબરજસ્ત પવન ચાલુ થયો છે. ધાબામાં જઈને બતાવું કેવું દેખાય છે. બધું ખતરનાક પવન ચાલુ થયો છે. માટી માટી થઈ ગઈ છે. પૂરા પૂરા વાદળા પણ આવી ગયા છે. કબૂતર ને બબૂતર વધતો છે. આજ સાથે આ વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. તો હવે મળીશું બીજા વ્લોગમાં, અને નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.